નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું અક્ષર કેરિયર એકેડેમીના ઓનલાઈન લેક્ચર્સમાં. મિત્રો, જે લોકો ક્લાસ સુધી નથી પહોંચી શકતા એના માટે અક્ષર કેરિયર એકેડેમી સાવરકુંડલા દ્વારા એક નવી પહેલ ચાલુ કરવામાં આવી છે. મિત્રો, આજથી લગાતાર અમે તમારા માટે ઓનલાઈન લેક્ચરમાં એકદમ સ્કોરિંગ ટોપિક કે જે આગામી કોઈ પણ એક્ઝામની અંદર એમાંથી કોઈ ને કોઈ ક્વેશ્ચન બની શકે એવા આજથી અમે લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે દાંડી યાત્રા. તો મિત્રો, દાંડી યાત્રાનું નામ આવતા તમને તો કેવું થશે કે ભાઈ આવું તો બધું આવડે છે, દાંડી યાત્રા ક્યારે શરૂ થઈ, કેટલું અંતર છે, આ બધું આવડે છે. પણ મિત્રો, આપણે આજે દાંડી યાત્રાની ચર્ચા કરવાની છે, પણ એવા ત્રણ વ્યક્તિની ચર્ચા કરવાની છે કે આગામી દાંડી યાત્રાને લઈને જો કોઈ ક્વેશ્ચન બને તો એમાંથી બની શકે એમ છે અને તમારી ધ્યાન બહારના ક્વેશ્ચન હશે. કદાચ તમને ખબર હોય તો મિત્રો સારી વાત છે, પણ આજે આપણે મેઇન તો ત્રણ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. અને મિત્રો, હવે હમણાં એક જમાદારની એક્ઝામ લેવાની, તો એમાં નવી એક પેટર્ન ચાલુ છે, ગાંધીજી દ્વારા કાંઈ બોલાયેલું હોય તો હવે તો સરકાર એવું પૂછે છે કે ગાંધીજી આ ક્યારે બોલ્યા. તો મિત્રો, દાંડી યાત્રામાં આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે ગાંધીજી દ્વારા કાંઈ બોલાયેલું છે કે કેમ. તો મિત્રો, હા ચોક્કસ છે, ગાંધીજી દાંડી કૂચ વખતે બોલ્યા હતા, હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. તો મિત્રો, સરકાર પૂછે કે આ વખતે ગાંધીજી ક્યારે બોલાયેલા છે, તો આપણો જવાબ આવશે દાંડી કૂચ વખતે. મિત્રો, શરૂઆત તો તમને બધાને ખબર જ છે કે દાંડી કૂચની શરૂઆત છે 12 માર્ચ 1930 ના રોજ શરૂઆત થઈ છે દાંડી યાત્રાની. અને તમને એ પણ ખબર છે કે 5 માર્ચે ગાંધી બાપુ ત્યાં પહોંચે છે અને 6 માર્ચ ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી કહે છે મેને નમક કા કાનૂન તોડ દિયા. તો મિત્રો, આ તો બધું થયું સાવ કોમન બેઝ, પણ આપણે જે આજે પ્રશ્નની ચર્ચા કરવાની છે, તો મિત્રો આજે પહેલો પ્રશ્ન તમારા માટે એ છે કે સમગ્ર દાંડી યાત્રાનો ચિત્રાંકન આલ્બમ કોણે તૈયાર કર્યો. બીજો પ્રશ્ન છે, સમગ્ર દાંડી યાત્રાનો રિપોર્ટિંગ કોણે તૈયાર કર્યો. ત્રીજો ક્વેશ્ચન એવો છે કે એક ટુકડી હતી દાંડી યાત્રાની કે જે કોઈ ગામમાંથી દાંડી યાત્રા પસાર થાય છે તો બીજા ગામે જઈ ઇન્ફોર્મ કરે છે કે દાંડી યાત્રા અહીંયા પહોંચી છે, આવે છે, સ્વાગત માટે તૈયાર રહેજો. મિત્રો, આ ત્રણ ક્વેશ્ચન આપણે જોવાના છે. તો મિત્રો, પહેલો પ્રશ્ન કે ચિત્રાંકન આલ્બમ. તો મિત્રો, ચિત્રાંકન આલ્બમ છે કનુભાઈ દેસાઈ. બીજો પ્રશ્ન છે મિત્રો કે સમગ્ર દાંડી યાત્રાનું રિપોર્ટિંગ કોણે કર્યું. તો મિત્રો, રિપોર્ટિંગ કર્યું છે વેબ મિલર. ત્રીજો પ્રશ્ન છે કે ટુકડીનું નામ શું હતું. તો મિત્રો, ટુકડીનું નામ છે અરુણ. તો મિત્રો, આ ત્રણ ક્વેશ્ચન હવે કોઈ પણ એક્ઝામની અંદર દાંડી યાત્રાને લઈને પૂછાવવાની પૂરી શક્યતા છે. મિત્રો, આ બધી વસ્તુ પૂછાઈ ગઈ છે કે શરૂઆત ક્યારે થઈ છે, કેટલા દિવસની દાંડી યાત્રા હતી, કંડક્ટરના પેપરમાં પૂછાણ. મિત્રો, 24 દિવસની યાત્રા હતી, કેટલા સાથી હતા, 78 સાથી હતા. મહાદેવભાઈ દેસાઈ મહાભિનિષ્ક્રમા સાથે દાંડી યાત્રાને સરખામણી કરી છે. તો સુભાષચંદ્ર બોઝે મિત્રો નેપોલિયનની પેરિસ માર્ચ કીધી છે. મિત્રો, આ બધા ક્વેશ્ચન આગામી એક્ઝામમાં પૂછાઈ ગયા છે. મિત્રો, અંતર પણ પૂછાઈ ગયું છે, અંતર છે 370 કિલોમીટર. મિત્રો, ક્યાંથી એવો પ્રશ્ન થાય, તો સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત થઈ હતી. સાબરમતી આશ્રમને મિત્રો હરિજન આશ્રમ તરીકે ઓળખાય છે. અને મિત્રો, તમને એવો પ્રશ્ન થશે હરિજન આશ્રમ કેમ. તો મિત્રો, ગાંધીજીએ એક હરિજન પરિવારને આશ્રય આપ્યો હતો, હરિજન પરિવારનું નામ હતું દાનીબેન અને દુદાભાઈ. આ ક્વેશ્ચન મિત્રો સિનિયર ક્લાસ ભાવનગરની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે કયા હરિજન પરિવારને આશ્રય આપ્યો હતો. તો દાનીબેન અને દુદાભાઈ. મિત્રો, એની એક દીકરી છે લક્ષ્મી, એને ગાંધીજીએ દત્તક લીધી હતી, એ પણ હવે ગમે ત્યારે પૂછાવવાની શક્યતા છે. મિત્રો, રોજ બરોજ આવા નાના નાના અને એકદમ સ્કોરિંગ ટોપિક તમારા સુધી લાવતા રહેશું. થેન્ક યુ વેરી મચ.